ક્વોરન્ટાઇન ખાઓ, કોઈ વાંધો નથી, સામે વાપરતા રહો. પણ જે લોકો નથી વાપરતા એમના શરીર સાફ રાખવા માટે આ એડવાઇસ આપેલી છે. અમે અહીંયા તમને એડવાઇસ થોડી ટ્વિસ્ટ કરીને આપીએ છીએ કે તમે શેન ખોલ્યા કે રાત્રે ખાલી પેટ ઊંઘ આવે નહીં. એટલે રાત્રે તો જમવું જ પડે, ખાધા વગર ઊંઘ ના આવે તો તમે રાત્રે ખાઈ ઊંઘી જાઓ. તો સવારે ઉઠી ખાશો. અહીંયા પેલા ડોક્ટરોનો જે નિયમ છે અને અમારો અહીંનો જે નિયમ છે કે બપોરને સાંજ ખાઓ, સવારમાં નહીં ખાઓ, તો બંને નિયમ તો એક જ છે, બંનેનો ઉદ્દેશ પણ એક જ છે, તમારા શરીરને સાફ રાખવા માટે અંદરથી. તો શરીર અંદરથી સાફ રહે એના માટે તમારે ત્રણ ટાઈમમાંથી એક ટાઈમ તો છોડવો પડશે. શીખી લો, છોડતા શીખો તો સમસ્યાઓ ઘટશે. પણ જો તમે માઇન્ડમાં ભૂત ભૂત ગાલેલું જ રાખો કે મને તો ખાધા વગર ચાલે નહીં, સવારમાં વોકો ખુલે નહીં, ચક્કર આવે તો તમારી બીમારી કોઈ મટાડી નહીં શકે, ત્યારે સમજી લેવાનું. રાત્રે ખાઈને ઊંઘવા વાળા એ સવારમાં છોડવાનું. કેમ છોડવાનું? કે સવારે જયારે તમે ઉઠો છો એટલે રાત્રે જે ભોજન કર્યું છે એ ભોજનનું પાચન થઈ ગયેલું હોય છે. પાચન થઈ ગયેલાનો મતલબ શું છે? કે તમે જે ખોરાક ખાધો છે એમાંથી શરીરે શક્તિ લઈ લીધેલી છે અને આ શક્તિ આખી રાત શરીરને મળતી જાય છે. પણ આખી રાત આપણે શું કરીએ છીએ? આરામના મોડમાં છે, શરીર સામે કોઈ શક્તિ વાપરતું નથી. એટલે રાત્રે જે આખી રાત શક્તિ શરીરે લીધી એ તમામ શક્તિ, મોટા ભાગની શક્તિ શરીર એનું ઠેકાણે મૂકી રાખે છે, સ્ટોક કરી રાખે છે. હવે સવારે ઉઠો છો એટલે શરીરમાં સ્ફૂર્તિ હોય છે, હોય છે કે નથી હોતી? હોય છે. અચ્છા, સવાર સવારમાં ખેતરમાં જઈ મજૂરી કરવાનું કામ કરવાનું હોય થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. કેમ થાય છે? કે તમારા શરીરમાં એનર્જીનો સ્ટોક ભરેલો પડ્યો છે, તમારા શરીરની બેટરી ફૂલ્લી ચાર્જ. હવે સવારમાં શરીરમાં સ્ટોક પડ્યો હોય, શરીરની બેટરી ફૂલ્લી ચાર્જ હોય, તો સવારે ઉઠી જૂનો સ્ટોક વાપરવો જોઈએ, નવો નાખવો જોઈએ? આપણે શું કરીએ છીએ? અહીંયા બેઠેલા બધા લોકો જોડે મોબાઈલ છે, રાખો છો? અચ્છા, તમે બધા એક વાતનું તો ધ્યાન રાખો છો કે જયારે જયારે મોબાઈલની બેટરી ફૂલ્લી ચાર્જ હોય ત્યારે ચાર્જર ભરાવો છો? કોઈ ભરાવો ગાંડો ના બનેલો અંગૂઠા સાફ હોય ને એની ખબર પડે કે મોબાઈલની ચાર્જિંગ ફૂલ બતાવે છે, ચાર્જર ભરાવાય ભરાવો છું થાય. બેટરીઓ શું થાય? પાછળ ફૂલી જાય, ટેકરા થઈ જાય. અચ્છા, જે લોકોનો પેટ ફૂલી ગયો શું થયો? શરીરની બેટરીઓ ફૂલી ગઈ છે. મોબાઈલની બેટરી ઓવરચાર્જ કરો તો મોબાઈલની ફૂટે ફૂલી જાય, અને શરીરમાં ઓવરચાર્જ કરો તો શું થાય? એમને ફૂલતી નથી. કેમ ફૂલી? ખ્યાલ આવ્યો કે રાત્રે દબાઈ ખાઈને ઊંઘી ગયા છો, આખી રાત સ્ટોક ભરે શરીરે લઈ લઈને ઠેકાણે મૂક્યો છે, બેટરી ફૂલી ચાર્જ કરી દીધી છે, છતાંય સવારે ઉઠી પાછું ફરી ચાર્જ ભરાય, શું થશે? હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આગલા દિવસવાળો સ્ટોક આપણા શરીરમાં પડ્યો હોય, એનર્જીનો સ્ટોક હોય, બેટરી ફૂલ્લી ચાર્જ હોય, તો પહેલા જૂનો સ્ટોક વાપરવો જ પડે. એનો ન વાપરો અને નવો નાખો તો શરીર નવું વાપરી કાઢે, જૂનો સ્ટોક પડી રહે. આ ખાસ યાદ રાખવાનું છે, આ સમજવાનો મુદ્દો છે. હવે જૂનો સ્ટોક પડી રહે છે, એ સ્ટોક જો તમે નથી વાપરતા
તો એ તમારા શરીરમાં બહુ મોટું નુકસાન કરે છે, બહુ મોટું નુકસાન કરે છે. તમે જે માનો છો ને એના કરતા એ ભયંકર, બહુ ખરાબ હાલત કરે છે. આ સમજવાનું છે. અચ્છા, તમે બધા એક વાત તો સ્વીકારી કે ભાઈ સવારમાં જૂનો સ્ટોક પડ્યો હોય તો પેલા જૂનો વાપરવો જોઈએ, પછી નવું ના ખાય. આ વાતે તો એગ્રી છો ને? બરોબર. આ વાતોનું ધ્યાન તમે પાછા ઘરમાં રાખો છો, અહીંયાથી સાંજે ઘેર જશો, રસ્તામાંથી શાકભાજી લઈને ગયા તો રાત્રે ઘેર જઈ અને જૂની શાકભાજી વાપરશો, નવી વાપરશો? ત્યાં તમે ધ્યાન રાખો છો, જૂનું પહેલો વાપરો પછી નવું. અચ્છા, બપોરે જમવા બેઠા હોય વાકી શાકભાજી હોય ફ્રીજમાં મૂકી દો, રાત્રે જમવા બેસો બપોર વાળું કાઢી ઘરવાળા પહેલું ખવડાવવા પતાવો, નહીં તો નવું નહીં આવું. તેઓ ધ્યાન રાખો છો. અચ્છા, સવારે પાણી પાટલી બદલો છો તો જૂનું પાણી એમને એમ રાખીને નવું લેડો છો, શું કરો? જૂનું ફેંકી દો છો, જૂનું કાઢી નાખો છો, માટલી ધોઈ કાઢો છો, માટલી ધોઈ કાઢો છો, નવી સરથી નવું પાણી ભરો છો. એક પાણીની માટલીમાં ધ્યાન રાખો છો, પેટની માટલીમાં રાખતા સમસ્યાઓ આ જ છે. નાની નાની ભૂલો નાની કરો છો અને રોગના ભોગ બનો છો. હવે ભૂલ કરો છો તો એની નુકસાન કઈ રીતે થાય છે આ વાત સમજી લો. બપોરે વાટકી શાક તમે ફ્રીજમાં મૂક્યું, કેમ મૂકેલું? ખાતા વધેલું, એટલે હવે વધેલું શાક ફ્રીજમાં મૂક્યું. રાત્રે સમજી લો કે બાર લગનમાં જમવા ગયા, રાત્રે વાપરવાનું લઈ ગયું, બીજા દિવસ સવારે તમને ખબર પડી કે શાક બપોર વાળું ફ્રીજમાં જ પડ્યું છે, શું કરશો? કાઢી ફેંકી દઈએ છે, બધાને ગરમો થાય છે. બરોબર. અચ્છા, ફ્રીજમાં શાક મૂકી એટલે ફ્રીજ ઠંડુ શું કરો? અચ્છા, આખી રાત ઠંડકમાં બી રાત્રે ગરમ થઈ ગયેલું ફ્રીજ ઠંડકમાં જ હતું, સવારે દરવાજો ફ્રીજનો ખોલ્યો તો એ ફ્રીજ ઠંડુ જ હતું, છતો આ ઠંડકમાં રહેલું શાક બગડી જાય છે અને આપણે કાઢી ફેંકી દઈએ છીએ. બરોબર છે. ઓકે, બપોરે શાક ફ્રીજમાં મૂક્યું તો એ વખતે પેટમાં એ ભરેલું. અચ્છા, રાત્રે તમે નવું ભર્યા. અચ્છા, રાત્રે જે તમે પેટમાં ભર્યું એ આખી રાત સુધી શરીરે લીધું ખરું, વાપર્યું તો નથી, એટલે શરીર શું કરશે? આ સ્ટોક જે મળ્યો એને શું કરશે? ફેંકાને મૂકશે. વાપરતું નથી શરીર, આરામના મોડમાં છે એટલે શરીર એને ફેંકાને મૂકે છે. બરોબર. અચ્છા, સવારે ઉઠ્યા એટલે તમારા શરીરમાં એ સ્ટોક પડ્યો છે અને બીજો ફ્રીજમાં એ પડ્યો છે. ફ્રીજનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી હોય? 5-7 ડિગ્રી. અચ્છા, તમારા શરીરનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી હોય? 37 ડિગ્રી હોય. 1 ડિગ્રી આગુ પાછું ના થાય. ભગવાને સરસ અદભુત શરીર બનાવ્યું છે કે તમારા શરીરનું ટેમ્પરેચર અડધી રાતે માપો ઊંઘમાંથી ઉઠીને તો એ 37 ડિગ્રી જ બતાવે, 1 ડિગ્રી આગુ પાછું બતાવે નહીં. અને જો 37 નું 38 બતાવે તો તમને કાયદેસર એમ લાગે તાવ આવ્યો છે. આટલું સેન્સિટિવ શરીર, સેન્સિટિવ શરીર છે. હવે સવારે ઉઠ્યા એટલે બે જગ્યાએ સ્ટોક પડ્યો છે, એક તમારા 37 ડિગ્રી વાળા શરીરમાં પડ્યો છે, બીજો 7 ડિગ્રી વાળા ફ્રીજમાં પડ્યો છે. આ બે માંથી વહેલો કયો પગડશે? તમે ધ્યાન કોનું રાખો છો? 7 વાળા. અચ્છા, 7 વાળા તો દરવાજો હતો એટલે કાઢી ફેંકી દીધો. 37 માં દરવાજા મૂક્યા છે કે સવારે પડી ગયેલો માલ બહાર કાઢો, ફેંકી દો, ચોખ્ખો કરો, નવો ભરો? ચાલો આવો જો કઉ છું. એવો આ સિમ્પલ નાની વાત, તમે સવારે ઉઠો છો, શરીરમાં ગરમીમાં સ્ટોક પડ્યો છે, આ 37 ડિગ્રીમાં પડી રહેલો સ્ટોક ધીરે ધીરે જમ સમય જાય છે બગડી જાય છે, બગડી રહ્યો છે,
એને તમે વાપરવાનું ધ્યાન રાખતા નથી અને નવું નાખો છો. જેવું નવું નાખવા એટલે શરીર નવું વાપરી કાઢે છે, જૂનું પડી રાખે છે અને પડે પડે સડી જાય છે. આ સડો થાય છે એ તમારા શરીરમાં બીમારી લાવે છે. વાત સાથે એગ્રી ચોક નથી, કોઈને કન્ફ્યુઝન છે? તો તમે આ વાત સમજી ગયા તો તમે ઘરમાં બધાને વાત સમજાવી શકો કે નહીં? બિલકુલ ના સાંભળે સાહેબ, ઘરવાળા તો હા ઉપર થી આપણને સમજાવવા સાહેબ, એના અહી લાવવા પડે અમારે પછી ફરવા આવે એમ કઈ ગરમી છે પણ શરીર ની અંદર એક સિસ્ટમ છે ડાયજેશન ની, અને એમાં ડાયજેશન થાય છે અને વધતું ઓછું થતું હશે. અને સ્ટોરેજ છે ને, ડાયજેશન પછી ના ફોર્મ તમે દહીં હોય એનું છાસ બનાવો, એનું બંધારણ બદલાયું. પણ મૂળ તો વસ્તુ ગરમીમાં જ પડી છે ને, ગરમીમાં જે પણ એવું રૂપાંતર થઈને પડી રહે છે કે લાંબા સમય સુધી ના રહી શકે. સાહેબ બોડી ઓપન કરીને જોઈએ, ફેટ જે કહીએ બબે ઇંચ ના થળ જોઈએ છે ઓરેન્જ કલર ના. તમે જે જો અહીંયા તમે જે ખોરાક ખાવ છો ને એમાં કયો ના બગડે એવું તમને કહું. તમે શું ખાવ છો? કાર્બોહાઈડ્રેટ ખાવ છો, પ્રોટીન ખાવ છો, ચરબી ખાવ છો, વિટામિન્સ ખાવ છો, આ બધા ખોરાકમાં કયો ના બગડે કહું? ખાલી ચરબી ના બગડે. બાકી બધા ખોરાક તમારા બગડતા જાય સાહેબ, સમય જાય એટલે બગડતો જાય. અને બાકી જે વેસ્ટ છે બગડે વસ્તુ છે તો એક્ઝિટ થઈ જાય, એ સિસ્ટમ છે જ. તમે આજે ખાધેલો ખોરાક બીજા દિવસે બહાર નીકળતો જ નથી, બહાર નીકળે છે વધતા ઓછા પ્રમાણમાં નીકળે નહીં, પેટમાં રહેતું જ નથી. કઈ પેટમાં ખાધેલું બે દિવસે બહાર નીકળે જાય, ભલે બે દિવસે પણ નીકળે છે. આ તો બે દિવસ પડી રહેલે શું થાય? મારી વાત સાથે તમને કેટલા લોકો વાંધો છે? તમે જૂનો સ્ટોક પહેલો ખાલી કરશો કે નવો ભરશો? જૂનો કરો, ખાલી કરો, અને કરવામાં નુકસાન શું છે? કોઈ નુકસાન નથી, ખાલી થાય એટલે નવું નાખો. તમે આટલી વાત સમજી ગયા અને જો તમે આ નિયમનું પાલન કરશો તો હું ગેરંટી આપું છું તમે જીવનભર માંદા નહીં પડો. ગેરંટી આવે નહીં આવે પણ તમે તો નહીં જ પડો. તમે આગલા દિવસે રાત્રે ભરપેટ લગ્નમાં ગયા અને ભરપેટ જમીન આવ્યા, બરોબર 500 રૂપિયા ચોલો વસૂલ કરીને આવ્યા, તો તમને બીજા દિવસે એટલી તો ખબર પડે કે આગલા દિવસનો સ્ટોક ફૂલ પડ્યો છે, તો સવારમાં ઉઠી નવો નાખવાની જરૂર પડી? અચ્છા 500 રૂપિયા ચાલુ વસૂલ કરી લાયો હોય બપોરે શરીર માગવું જોઈએ? માગવું જ ના જોઈએ, તમારે નાખવાની જરૂર નથી. તમે જૂનું ખાલી કરો ત્યાં સુધી નવું નાખશો ને, બસ આટલું વધતો ખબર પડે. સવારે કિંગ સાઈઝ નાસ્તો પણ કીધું, સવારે કિંગ સાઈઝ નાસ્તો લેવો જેને કીધું. એ અલ્ટિમેટ એમને તમને નિયમ આવે, સવારે અલ્ટિમેટ તો એ એવું જ ક્યાં છે ને કે ભાઈ એક ટાઈમ છોડો તમે તો કમસે કમ તમારું શરીર સાફ રહેશે. ખોટું ભરભર કરશો નહીં, બીમારી આવે છે કેમ? જરૂર વગરનું તમે ભરો છો, જરૂર વગર. હવે સવારે જૂનો સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી નવો નહીં નાખો, જૂનું વાપરી કાઢો. એ ખાલી થઈ જાય પછી તો શરીરને ભૂખ બી લાગશે,
શરીર ને ભૂખ લાગે પછી ભોજન કરો. અચ્છા, સવારમાં આપણા શરીરની બેટરી ફૂલ્લી ચાર્જ હોય છે, છતાં સવારમાં કેટલાય લોકો ભૂખ લાગી જાય છે, લાગી જાય છે. સવારમાં બેટરી ફૂલ્લી ચાર્જ હોવા છતાં જો તમને ભૂખ લાગે છે તો એ શું શરીરની ભૂખ છે? દિમાગની ભૂખ છે. આપણા શરીરમાં એક ઘડિયાળ ચાલતી હોય છે, ટક 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 કરે. આ ઘડિયાળ જે છે એને શરીરની બાયો ક્લોક કહેવાય. શરીરની ઘડિયાળ કહો, કુદરતની ઘડિયાળ કહો, મનની ઘડિયાળ કહો, જે કેવી હોય કહો, નામ ગમે તે આલો, પણ ભગવાને દરેક પ્રાણીઓ પશુઓ પક્ષીઓ દરેકની અંદર એક એવી ઘડિયાળ ગોઠવેલી છે. અને આ બાયો ક્લોકનું એક જ કામ છે કે તમે જે કામ આખી જિંદગી જે કામ કરતા આવ્યા છો, જે સમયે એ કામનો ટાઈમ થાય એટલે તમને પેલું કામ યાદ કરાવે. તમે રોજ સવારમાં નાસ્તા કર્યા છે, ભલે તમે સાંજે 500 રૂપિયા કરલો વસૂલ કરીને આવ્યા હોય, છતાં સવાર પડશે એટલે પેલી ઘડિયાળ યાદ કરાવશે, ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો, ચાલો ખાઈ લો. સ્ટોક પડ્યો હોય તો ભૂખ લાગવી જોઈએ નહીં, અને છતાં લાગે છે તો એ બાયો ક્લોકની ભૂખ છે, શરીરની નથી. અને જ્યારે જ્યારે શરીરની ભૂખ ના હોય અને તમે ભોજન કરો, આયુર્વેદ કહે છે ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી બંને ઝેર સમાન છે. વાત માનો છો કે નહીં? એગ્રી? સવારમાં તમારું બેટરી ફૂલ્લી ચાર્જ હોય અને છતાંય શરીર જો ભૂખ લગાડે છે તો એ ભૂખ ખોટી છે. આ ખોટી ભૂખને પણ આપણે સમજવી પડશે. હા, ખબર કઈ રીતે પડે એ પણ સમજવાનું કે સવારમાં તમે ઉઠ્યા, તમારામાં સ્ફૂર્તિ છે, તમે કામ કરી શકો છો, બરોબર, તો શરીરને જરૂર નથી, પણ છતાં ભૂખ લાગી તો એ બાયો ક્લોકે લગાડી. કેમ લગાડી? કે તમે આખી જિંદગી એ ટાઈમે ભોજન કરતા આવ્યા છો. તમને એક્ઝામ્પલ આપું, દિવાળીમાં ઘર કામ કરો એટલે બપોરે ખાવાનું મોડું થઈ જાય. જનરલી બહેનો ઘરે હોય ને એટલે 12-1 વાગે થઈ જાય રેગ્યુલર, બરોબર. મોટા ભાગની બહેનો 12-1 વાગે જમેલી છે અને 4 વાગે ચા નાસ્તા કર્યું છે, કરે છે ને, બરોબર. આ તમારી સિસ્ટમ છે. હવે જો અહીંયા શું થાય છે, દિવાળીનું કામ કાઢ્યું, બપોરે જમવાનું લેટ થઈ ગયું, 1:30 વાગી ગયા, 2:30 વાગી ગયા. હવે 2:30 વાગે જમ્યા તો એ 4 વાગે તો પાછા બિલાડા બોલી ગયા. હવે 2:30 વાગે જમ્યા હોય તો 4 વાગે ભૂખ લાગવી જોઈએ, લાગવી જોઈએ, ન લાગવી જોઈએ, છતાંય ભૂખ લાગી તો કોને લગાડી? મનની ઘડિયાળે, શરીરની ઘડિયાળે, શરીરની ઘડિયાળ કહો, બાયો ક્લોક કહો કે કુદરતની ઘડિયાળ કહો, જે કહો. આ કુદરતની ઘડિયાળ ખાલી ભૂખ જ લગાડે એવું નથી, ખાલી ભૂખ જ લગાડે એવું નહીં, તમારે બીજા કામે યાદ કરાવો. કેવું કેવા કામ કરાવો? જો કોઈ વ્યક્તિને સવારમાં 5 વાગે ઉઠવાની આદત હોય, શું એને ઘડિયાળ મૂકવી પડે ઉઠવા? કોણ ઉઠાડે? પેલી મનની ઘડિયાળ ઉઠાડે કે ભાઈ ઉભા થાવ, 5 વાગી ગયા, સવારનો ચા નાસ્તા પેલી મનની ઘડિયાળ યાદ કરાવે છે, ટાઈમ થઈ ગયો ચા નાસ્તાનો, અને તમે ચા નાસ્તા કરવા બેસી જાઓ છો. સવારનો ચા નાસ્તા કરીને ઓફિસ જાઓ છો, 10 વાગે ચા પીવાની આદત છે, ઘડિયાળ જોવી પડે, પટ્ટાવાળાને એમનો ઓર્ડર થઈ જાય, ભાઈ ચા મગાવી દેશો, ટાઈમ થાય એટલે એની મેરે તમે ઓર્ડર કરી દો છો. બપોરના ટિફિનના ડબ્બાએ તમને મનની ઘડિયાળ ખોલાવડાવે છે, તમે ખોલતા જ નથી. ઘણા લોકો બપોરે જમી લીધા પછી સિગરેટ પીવાની આદત હોય, શું થાય? પગ ક્યાં પહોંચે? પાટના ગલ્લે. એને ખબર ના હોય ગલ્લે જઈને ઉભો રહે, કોણ પહોંચાડે? દિમાગની ઘડિયાળ.
આ બપોરે તમને 4 વાગે ભૂખ લગાડી દે છે ને, 2 વાગે જમ્યા હોય તો આ મનની ઘડિયાળ કરાવે છે. રાતનું ભોજન પણ આપણને મનનું ઘડિયાળ યાદ કરાવે છે, કરીએ છીએ, ભૂખ લગાડે છે. અચ્છા દારૂ લેવાનું, દારૂ પીવા રાત્રે ઘડિયાળ જોવી પડે. અને આમ જોવા જો ઘડિયાળ હોય નહીં, પીવા વેચાઈ ગયું હોય છતાં એને ખબર પડે પીવાનો ટાઈમ. કોણ કરે છે? દિમાગ, તમારા મનની ઘડિયાળ. આપણે બધા લોકો આ મનની ઘડિયાળમાં ફસાયા છીએ. સમય થયો, બિલાડા બોલ્યા, ભોજન કરવા બેસી ગયા. આપણે એવું માનીએ છીએ કે શરીરને ભૂખ લાગી, હકીકતમાં ભૂખ તો તમારા મગજને લાગી છે, શરીરને લાગી જ નથી. હવે આ મનની ઘડિયાળ સવાર બપોર સાંજ તમે આખી જિંદગી ખાતા આવ્યા છો, એટલે બિલાડા બોલાવે છે, સેટ કરેલા છે તમે. અચ્છા એ સિવાયનો ટાઈમે તમે સેટ કરી શકો અલગ. શું કરવાનું? ઘેર જાઓ રાત્રે, જમીન જ્યારે ઊંઘવા જાઓ એટલે 1 વાગે એલાર્મ મૂકીને ઊંઘી જાઓ. રાત્રે 1 વાગે, 1 વાગે તમને ઉઠાડશે. ઉઠ્યા પછી શું કરવાનું? સીધા રસોડા. અચ્છા રાત્રે 1 વાગે ભૂખ હોય ના હોય, છતાં તમારે શું કરવાનું? રસોડામાં ડબલા ડબલી કંઈક તો પડ્યું હોય, ખાખરો હોય, બિસ્કીટ હોય, એક ખાખરો કાઢવાનો, ખાઈ લેવાનો, ખાઈને ઊંઘી જવાનો. બીજા દિવસે ફરી પાછું 1 વાગે એલાર્મ મૂકીને ઊંઘી જાઓ. રાત્રે ઉઠાડ એટલે રસોડામાં જાઓ, ભૂખ ના હોય છતાં એક બિસ્કીટ કાઢો, ખાઓ ને ઊંઘી જાઓ. એક અઠવાડિયું સરળ આ પ્રયોગ કરો, અઠવાડિયા પછી શું થશે? જાતે જાગી જશો સાહેબ. 1 વાગે રાતે એલાર્મ મૂકવી પડશે નહીં. તમે 12 વાગે ઊંઘ્યા હશો ને, 1 વાગે તમારું શરીર ઉઠાડશે. ઉભા થાવ, નાસ્તાનો ટાઈમ થયો છે. આ સવાર બપોર સાંજની જે ભૂખ તમને લાગે છે એ સમયની ભૂખ લાગે છે, શરીરની ભૂખ હતી જ નથી. તમને એમ છે શરીરને ભૂખ લાગી પણ એ મનની ભૂખ છે, અને મનનું ભૂખનો ખાવ છો, શરીરનું નથી. શરીરનું ના હોય એટલે ભૂખ વગરનું કહેવાય, અને ભૂખ વગરનું ખાવ એટલે બધું ઝેર થાય. તો આ શરીરનો ટાઈમનું જે ઘડિયાળ વાગે છે, ટાઈમના જે બિલાડા બોલે છે, એને બંધ તો કરવા પડે ને. અચ્છા તમે આ તો માણસોના ભૂખની વાત કરી ને, તમને બધાને ખબર હશે, જો તમે સવારે 10 વાગે રોજ રોટલી ગાયને ખવડાવતા હોય તો એ ગાય રોજ દરવાજે આવે ના આવે? આવી જાય, કૂતરાએ આવી જાય, ધ્યાન બોલ્યા, કૂતરાને ખવડાવ, કૂતરાએ રોજ તમારા દરવાજે આવી જાય. તો તમે 10 વાગે રોજ ગાયને રોટલી ખવડાવીને કરીશું, ગાયની એલાર્મ સેટ કરી 10 વાગ્યાના ટાઈમની, બરોબર નહીં? હવે આ ગાય 10 વાગે તમારા દરવાજે રોજ આવીને ઉભી થઈ જાય છે, એને બંધ કરવી હોય શું કરવાનું? લાકડી લઈને મંડી પડવાનું, શું કરવાનું? આપવાનું નહીં. ભલે દરવાજે ગાય આવીને ઉભી રહે, તમારે એના સામે અદબ વાળીને ઉભા રહેવાનું, એને જોઈ રહેવાની, રોટલી આપવાની નહીં. તમે 3 દિવસ રોટલી નહીં આલો એટલે શું થશે? એ બંધ થઈ જશે, એની મેં બંધ થઈ જશે. હવે સવારમાં તમારે બિલાડે બોલે તો શું કરવાનું? લાકડી લઈ મંડી પડવાનું, કેમ બોલ્યું? શું કરીશું? નહીં આપવાનું. 3 દિવસ નહીં આવો બિલાડે, એની મેરે 2-3 દિવસે બિચારા ગુમો પાડી મળી જઈએ, પણ હાલતો એના કરતા છોડો ગુમો પાડવાની, બંધ કરો. જો સવારની ભૂખ તો તમે છોડી શકશો 2-3 દિવસ મન મજબૂત કરીને, બપોરનું સાંજનું શું કરશો? એ ટાઈમના બિલાડા બોલે તો બંધ તો કરવા પડશે ને. સમય સાથે ભૂખ લાગવી જોઈએ નહીં. અચ્છા ભૂખ ક્યારે લાગવી જોઈએ? શરીરમાં સ્ટોક ખૂટે એટલે ટાઈમ થાય, એટલે તો ટાઈમ થાય તો ખોટો ને. બિલાડા બોલે એ ના લાગવા જોઈએ. હવે બપોર ને સાંજના ટાઈમના બિલાડા શું કરશો? એને પણ પેલા બંધ તો કરવા પડશે. તો બપોર ને સાંજના બિલાડા બંધ કરવા માટે શું કરવાનું? તમારે એ ટાઈમે ખાવા આપવાનું. તમને ખબર છે કે 1 વાગે જમો છો, રાત્રે 8 વાગે જમો છો, તો એ સમયે ખાવા નહીં આપો.
તમારે શું કરવાનું, એક દોઢ કલાક વહેલા આપવાનું કાં તો એક દોઢ કલાક મોડા આવવાનું. અચ્છા તમે રોજ એક દોઢ કલાક વહેલા આવો તો શું થાય, પેલા બીલા દોઢ કલાક વહેલા સેટ થઈ જાય, એટલે આ તો ઉલવાથી પાછા ચૂરમો પડે. તો આ બિલાડા પાછા ઉલમાંથી ચૂરમો નહીં પાડવા દેવાના, આપણે એને બંધ કરવા છે. તો શું કરવાનું, એક દિવસ દોઢ કલાક વહેલા ખાવા આપો, બીજા દિવસે મોડા આપો, ત્રીજા દિવસે એક કલાક દોઢ કલાક વહેલા આપો, ચોથા દિવસે મોડા આપો, પાંચમા દિવસે બિલાડું કન્ફ્યુઝ થઈ જાય, વહેલા વગાડું પાછળ વગાડું. જો આ સમયની ઘડિયાળોમાં તમે ફિક્સ ના થઈ જાઓ એના માટે આપણા શાસ્ત્રોએ ઉપવાસ આપેલા છે અઠવાડિયે. અઠવાડિયે એક ઉપવાસ કરી નાખો એટલે અઠવાડિયામાં તમારા મનની ઘડિયાળે જે પેલું સેટિંગ કરી નાખ્યું હોય ટાઈમ ના બિલાડાનો, આ બધું એક દિવસના ઉપવાસમાં શું થાય, છૂટી જાય. આ શાસ્ત્રો ગાંડા નતા, ઉપવાસ એના માટે આપેલા હતા કે તમને સમયની ભૂખ ના લાગવી જોઈએ. અને આપણને શું કરી ખબર છે, આ આધુનિક વિજ્ઞાને તમને એવી સલાહ આપી, સમયસર ખાતા રહો. કેમ, ટાઈમસર ખાતા રહો, બિલાડા બોલતા રહે, તમે ભૂખ શરીરની માનો, ખાતા રહો, બિલાડા બંધ થાય નહીં, ભૂખ વગરનું ખાતા રહો, બીમાર પડતા રહો, દવા ખાના, સમય સાથે ન ખવાય. હા, એ લોકો પાછું બેનિફિટ બતાવો છો, તમે ટાઈમે ખાવ એટલે તમારું પાચન તેજ થાય, જઠરમાં સરસ રસ ઉતરે અને સારું ભોજન થાય. લોજિક સાચું છે એમનું, પણ હું અહીંયા એમ કહેવા માંગુ છું કે પેટમાં રસ શું સમય જોઈને આવવો જોઈએ કે તમે ખાવ એટલે આવવો જોઈએ? પેટની અંદર જઠર રસ ક્યારે આવવો જોઈએ? જયારે તમે કઈક ખાવ ત્યારે આવવો જોઈએ. ટાઈમ થાય ને આવી જાય તો શું થાય, અંદર એસિડિટી થાય. તમે એ વખત ભોજન આવતા નથી એટલે અંદર શું થાય, બધું પડી જાય, એસિડિટી કરે, નુકસાન કરે. એટલે કોઈ પણ વાતના ફાયદા અને ગેરફાયદા પણ હોય. તમને ટાઈમસર ખાવાનું કીધું, ફાયદા બતાવ્યા કે પાચન સારું થાય, તમને સરસ ભૂખ લાગેલી હોય, તમે ગમે તે ખાવ પચી જાય, વાત સાચી છે. પણ ખરેખર પેટમાં જઠરમાં રસ ક્યારે આવવું જોઈએ, સમય થાય ને આવે એ ખોટો, તમે ખાવ ને આવે એ સાચો. ખાવ અને આવવું જોઈએ. તો આપણે જયારે ભોજન કરવા બેસીએ એટલે જેવી મોઢામાં લાળ છૂટવાની ચાલુ થાય એવી તરત જઠરમાં પણ આવવાની ચાલુ થવી જોઈએ. સમય થાય આવી જાય છે તો એ બધી નકામી છે, બરોબર. તો ભૂખ વગરનું ભોજન ન હોવું જોઈએ, સમય સાથેની ભૂખ ન લાગવી જોઈએ. તમારે 4 દિવસ આ પ્રયોગ કરવાનો, સમય સાથે ખાવાનું છોડી દો, તમારા શરીરને સમયના બંધનમાંથી બહાર કાઢો. આ કામ પહેલું કરવું પડશે. અને જો તમે સમયની ભૂખને બંધ નહીં કરી શકો તો તમે શરીરના રોગ મટાડી શકશો. તો આપણા લોહીને સાફ રાખવા માટે 3 ટાઈમમાંથી 1 ટાઈમ છોડો. સવારમાં ઉઠીને ખાશો નહીં, બપોર સુધી ભૂખ્યા રહો, બપોર સુધી તમે જૂનો સ્ટોક બધો વાપરી કાઢો. સવારે ઉઠ્યા હો, શાના માટે ઉઠ્યા હોય, ઊંઘી જવા, પણ ભૂખ એવી ખોટી લાગી છે તો શું કામ આપવા. મારું શું કહેવું છે કે તમારા સમયની ઘડિયાળ ચાલુ રાખી જીવવું છે કે ભાઈ સમયની ઘડિયાળ બંધ કરવી, જોખમ સમો વધારે છે. ના, હું તમને તમારો કહેવાનો આશય એમ છે કે સવાર બપોર સાત ત્રણે ટાઈમ ખાવ છે, વાંધો નથી ખાવ. જો 3 ટાઈમ ખાવામાં નુકસાન નથી, પણ 3 ટાઈમ તમે ખાવ એની સામે વાપરવાની તાકાત પણ હોવી જોઈએ. તમે ખેતરમાં મજૂરી કરો છો તો અમે એમને એમ કહીશું જ નહીં કે તું 2 ટાઈમ ખા, તું 3 નહીં 4 ટાઈમ ખા. કેમ, સામે એટલું વાપરું છું. તમારામાં વાપરવાની
આવડત હોય, તાકાત હોય અને તમે વાપરી શકતા હોય તો તમે 3-4 ટાઈમ ખાઓ, કોઈ વાંધો નથી. અને જે લોકો ખાઈને મહેનત કરીને વાપરી કાઢે છે એને સમસ્યાઓ છે જ નહીં. પણ સમસ્યાઓ કોને છે? નથી વાપરતા એમના માટે. તો અહીંયા તો અમે એમ કહીએ છીએ કે સવારમાં ઉઠીને દોડવા જવું, યોગ કરવી, એક્સરસાઇઝ કરવું, એના કરતા વાપરવાની જગ્યાએ ખાશો જ નહીં. હું યોગાનો માસ્ટર છું. બાબા રામદેવ કેમ પેટ ગુલ ફેરવે? હા, ઘણા જોયા છે યુટ્યુબ ઉપર. તો હું આ નોલી ક્રિયા કરી શકું છું, આવો માસ્ટર છું, છતાં હું 50 પગલા ચાલવા જતો નથી. કેમ? કે મને ખબર પડી કે ભાઈ અંદર પેટમાં ભરીએ, વધારાનું ભરીએ, વાપરીએ નહીં તો એને કાઢવા માટે સવારમાં કુદાકુદ કરવી, બગીચા 6 વાગે પહોંચી જવાનું, પછી લોકોને ઉઠાડી દેવા, પાડોશીઓ હેરાન થાય, ઘરવાળી બહુ પડે, આ હેડ્યા, આ બધું વેપાર કરવા ક્યાં જરૂર? તમે બગાડ છો નહીં તો કાઢવા જવાની ક્યાં જરૂર છે? વધારાનું નાખશો ને, બરોબર છે? તો સવારમાં ઉઠીને એક ટાઈમ ઉપવાસ કરો, બપોર સાંજ ખાઓ, સમસ્યાઓ નહીં રહે, બરોબર છે? શરીર તમારું ચોખ્ખું રહેશે. આપણે બધું ડીપમાં બહુ લાંબી વાતો કરવાની છે 9 દિવસ, પણ અહીંયા એક બેઝિક મુદ્દો આટલો, શરીર ચોખ્ખું રાખવાનો આ સાધો નિયમ અને બધાને શીખવાડજો. હા, યોગા ને એક્સરસાઇઝ વગરનું છે. મેં કીધું હું 50 કલાક ચાલવા જતો નથી. સવારથી અહીં આવ્યા છીએ, પાણી એ પીધું નથી, અને અહીંયા બપોર સુધી લેક્ચર આપીશું નફામાં, છતાં થાક લાગે નહીં. આ સમજવાનું છે. એટલે આપણે એવું માનીએ છીએ કે સવારે ખાઈએ ના તો પગ ના ચાલે. આ મગજમાંથી કાઢી નાખો ભૂલ. અહીંયા તમે આવ્યા છો તો તમારા મનની અંદર અત્યાર સુધી શરીર સાચવવાની જેટલી વાતો મગજમાં ભરેલી છે આ બધી વાતોને ડિલીટ કરી ફેંકી દો, બાર બધું ભૂલી જાઓ. અહીંયા નવેસરથી નવી વાતો ભળવાની. સવારમાં તમે ભૂલ્યા છો એ ભૂખ લાગશે, જે તમને દિવસ લાગશે, પછી એની ઘરે તપતી જશે. એક દિવસ ના ખાવ શું થાય? પડી જવાય, કઈ ના થાય. લોકો 24 કલાક ઉપર. હા, સાહેબ નો કિસ્મો દિવસ તારે પાડો એમ ના વાતો. હા, સાંજે એક જ ટાઈમ ખાય છે. 30 દિવસ થી આ ભાઈ બેઠા છે. ઘણા બધા મળશે તમને. એટલે અહીંયા એવું નથી કે ખાવ તો જીવાય. એટલે ચુંદરી વાળા માતાજી છે અંબાજીમાં, એમને તો છેલ્લા 75-80 વર્ષથી કશું ખાધું પીધું નથી, નથી પાણી પીતા, નથી ખાવા ખોરાક લેતા. 87-88 વર્ષની ઉંમર થઈ. હવે આપણે કઈ અંબાજી માતા નથી ચુંદરી વાળા, એટલે આપણે ખાધા વગર ચાલે, બરોબર? પણ જરૂર હોય એટલું ખાવ. હવે અહીંયા જુઓ, શરીર સાફ રાખવા માટે તમારું શરીર અંદરથી સાફ રહે એના માટે 3-2 ટાઈમ ખાવ, 1 ટાઈમ છોડો, બરોબર? 2 ટાઈમ જે ખાવ છો એમાં પાછું પેલું 1 ટાઈમ છોડી હોય એનું હાથું વાળવાનું નહીં. આપણને ધ્યાન રાખવાનું, ઓવરડોઝ કરવાનો નથી. કઈ વાતો નહીં કરી આપણા. હવે શરીર બીજું સાફ ક્યાં રાખવાનું હોય? એ તમારું આંતરડું સાફ રાખવાનું હોય. રોજ સવારે આપણે ટોયલેટ કરીએ છીએ એનો મતલબ છે કે આપણું આંતરડું આપણે સાફ કરીએ છીએ, બરોબર? પણ હકીકતમાં આપણે કરતા નથી. તમે આજે ખાધેલી વસ્તુ બીજા દિવસે પણ બહાર આવતી નથી. અને તમારે પ્રયોગ કરવો હોય તો ચેક કરી લેવાનો જાતે. ઘેર જઈને કાલે તમારે છે ને 100-200 ગ્રામ શિંગદાણા ચીકી ખાઈ જવાનું, કાલ બપોરે શિંગદાણા 200 ગ્રામ ખાઈ જાઓ,
પરમ દિવસ સવારે મળ કાઢજો, એમાં તમને સિંગતા સિંગની ચીકીનો કોઈ ટુકડો બહાર આવેલો નહીં દેખાય. ચોથા દિવસે બહાર કાઢશો તો એમાં દેખાશે ટુકડા. બે દિવસથી લઈને ત્રણ દિવસે મળ બહાર આવે છે બબે, ને ત્રણ ત્રણ દિવસ શરીરમાં જ પડી રહે છે. આપણું પેટ રેગ્યુલર સમય સાથે સાફ થતું નથી, લાંબો સમય ગંદકી અંદર જ રહે છે. લાંબો સમય તો આપણા આંતરડામાં જે ગંદકી ભેગી થાય છે એ ઓછામાં ઓછા સમયમાં શરીરમાં જઈ અને વહેલામાં વહેલી તકે બહાર નીકળી જવી જોઈએ. અને શરીરમાંથી બહાર નીકળી જાય એના માટે ભગવાને તમામ શાકાહારી પ્રાણીઓને નિયમ આપ્યો છે, તું ખાય એટલી વાર કાઢ. તમે સસલાથી લઈને હાથી સુધીના બધા પ્રાણીઓ ચેક કરો, એ લોકો જેટલી વાર ભોજન કરે એટલી વાર મળ કાઢતા જાય. માણસ શાકાહારી પ્રાણી એવું છે, દિવસમાં 3 વાર 4 વાર 5 વાર ખાય, કાઢે કેટલી વાર? તમે સવારમાં 1 વાર કાઢો છો, તમે 24 કલાક મળ ભેગો કરો છો આંતરડામાં. સવારમાં કાઢો છે, ડાબી બાજુ વાળું નીકળી જાય છે, જમણી બાજુ વાળું રહી જાય છે. આ રહી ગયેલો મળ અહીંથી પાછો હાઈ ભાવે બીજા દિવસે અહીંયા નવો ભેગો થાય છે. આપણું મોટું આંતરડું કદાપી 100% સાફ થતું સાફ થવું જોઈએ. સમય સમય નીકળતું રહેવું જોઈએ, અને સમય સમય નીકળતું રહે તો કુદરતે નિયમ આપ્યો છે, તમે 2 વાર ખાવ તો 2 વાર ટોયલેટ થવું જોઈએ, 3 વાર ખાવ તો 3 વાર થવું જોઈએ. થતું નથી, નથી થતું એના 3 કારણો છે. એક તો આપણા વિચારો ગડબડી વાળા છે. આખી દુનિયાના મોટા ભાગના બધા લોકો એવું માને છે ખાવાનું 3 વાર 4 વાર જવાનું, તો આ કુદરતનો નિયમ નથી. તમે વિચારો બદલો, તમારું શરીર કામ કરવાનું ચાલુ કરશે. આંતરડાએ કામ કરવાનું બંધ કર્યું છે, તમે ખાવ છો એટલી વાર કાઢતું નથી, અને નથી કાઢતું એટલે આંતરડા મર રહી જાય છે, એ તમને માંદા પાડે છે, બીમારી લાવે છે. મનના વિચારો તમને કબજિયાત કરે છે, તમે વિચારો ચેન્જ કરો. શરીરને ટકોડવાનું ચાલુ કરો કે આજે તે 3 વાર ખાધું, કેમ 1 જ વાર કાઢ્યું? પૂછો, ટકોડો. ટકોડવાનું ચાલુ કરશો તો આંતરનું કામ કરવાનું ચાલુ કરશે. કેમ નથી કરતો એ ડિટેલમાં પછી આ 9 દિવસમાં બધું સમજીશ. તો અહીંયા માઇન્ડ સેટ કરો, 2 વાર ખાવ થવું જોઈએ. કોઈક દિવસ ના થાય વાત જુદી, પણ રેગ્યુલર તો થઈ જવું જોઈએ, સાફ થતું રહેવું જોઈએ. સમયસર શરીરનો કચરો બહાર નથી નીકળતો એના પાછળ બીજું પણ કારણ છે કે તમે કુદરતે કીધેલા નિયમોનું પાલન કરતા નથી ખાવાના. ભગવાને દરેક શાકાહારી પ્રાણીને કીધું છે, તું ચાઈ 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 રસ કરીને પેટમાં નાખ. આપણે જમવા બેસીએ એટલે ચાવવાનો ટાઈમ છે. અચ્છા, દુનિયાના બધા 4 પગવાળા પ્રાણીઓ ખાઈ લઈ ઘાસ ખાઈ લે ફટાફટ, પણ પછી વાગોળી વાગોળી રસ કરીને પેટમાં મોકલે છે. આપણે ફટાફટ ખાઈ લઈએ છીએ, વાગોળી શકતા નથી. તમે ચાલીને ખાઈ શકતા નથી, તમે ચાવતા નથી, એટલે શું થાય? તમારો ખોરાક જે ચાયા વગરનો ગયો એ જઠરમાં ગયો. જઠરમાં શું બ્લેન્ડર મિક્સર મૂકેલા છે ક્રશ કરી નાખવા? જે ભાખરીના ટુકડા કે સીંગના દાણા આખા ગયા પેટમાં, એ નાના આંતરડામાં જશે. આ નાનું આંતરડું 25-28 ફૂટ લાંબુ હોય તો આ લાંબુ આંતરડું ખોવા જેટલી જગ્યામાં છે. અચ્છા, ખોવા જેટલી જગ્યા સમય ક્યારે જાડું હોય પાતળું આવું હોય, તમારી ટચલી આંગળી કરતા એ પાતળું હોય, આવામાં સીંગડાનું જાય શું થાય? ફસાય.
તમે જે ચાયા વગરની ચીજો નાખો છો પેટમાં એ આંતરડામાં ફસાયેલી રહે છે, આંતરડા બિચારા ધક્કા મારીને થાકી જાય છે, પેલો કચરો આગળ વધતો નથી અને સડો થાય છે, તમને માંદા પાડે છે. ચાવીને ખાવાની હેબિટ કમ્પલસરી હોવી જોઈએ. અને તમને હું કહું કે તમારા કોઈ સગા સંબંધી તમારી સોસાયટીમાં, તમારા સમાજમાં, તમારી ગામમાં જે વ્યક્તિએ 90 વર્ષથી વધારે પૂરા કરી નાખ્યા હોય, 95-100 વર્ષ જીવી ગાળ્યા હોય અને જીવતા હોય, એ લોકોના ત્યાં જઈ અને એની ખાવાની સિસ્ટમને ચેક કરી આવજો. એ બધી વ્યક્તિઓ ધીમે ધીમે ચાઈ ચાઈને ખાતી જોવા મળશે. છે કોઈને અનુભવ? ધીમે ધીમે ખાય છે. હા, પણ આપણે એમનું જોઈ શીખતા. ચેક કરજો, 90 વર્ષથી 95 વર્ષ વધારે જીવવા વાળી દરેક વ્યક્તિ ધીમે ધીમે ચાઈને ખાવાની હેબિટ વાળી જ મળશે. અને એટલે જ 100 વર્ષ પૂરા કરે છે. અને ભગવાન જેવા 100 વર્ષ પતી જાય ને એટલે બોનસ આપે છે, દાંત નવા આપે, વાળ નવા આપી દે ભગવાન. એમને નથી મળ્યા બોનસ, ચાવવાનો ટાઈમ આપ્યો છે, ખાવાનો સમય આપ્યો છે. તમને આખી દુનિયાના બધા કામ કરવાનો ટાઈમ મળે છે, ચાઈને ખાવાનો ટાઈમ મળતો નથી. લાંબુ જીવવું હોય તો ચાવવાનું શીખી લેજો, ધીમે ધીમે ખાજો, છોકરાઓને શીખવાડજો ચાવીને ખાવાનું. સ્કૂલમાં બિચારી મેડમો છોકરાઓને શીખવાડીને મળી જાય કે ધીમે ધીમે ચાઈને ખાવાનું. અને ઘેર આઈને જમવા બેસે ડાઇનિંગ ટેબલ ઉપર એટલે મમ્મી ઉતાવળ કરાવે, ચાલ સ્કૂલનો ટાઈમ થઈ ગયો, ચાલ ટ્યુશન જવાનું છે, ચાલ લેસન લખવાનું છે. શાંતિથી ચાઈને ખાવા એ રહેતા નથી. ઘણી મમ્મીઓ તો મેં એવી જોઈ છે કે એના પપ્પાનો ચાર દિવસ છોકરા ઉપર કાઢે, બાપની જેમ ગોગળો હોકળો છે આવું બોલે બોલે છે નહીં. પેલો જલ્દી ખાય ના એટલે પેલી દાંત કાઢે, બાપા જેમ ગોગળો હોકળો છે વેલણમાં ફટફટ ઉતરી જાય. તમારી જિંદગી તો ગઈ, છોકરાઓની જિંદગી સારી રાખવી હોય, એ લોકોને બીમાર ના પાડવા હોય તો જમવાનો ટાઈમ આપજો, સમય આપજો, એમને શીખવાડજો. એક કોળીઓ કમસે કમ 32 વાર ચાવે, રસ થઈ જાય અને પછી પીવે. ખાવાનો કુદરતનો નિયમ છે, આયુર્વેદે પણ કીધેલું છે, ખાવાનું એ રીતે ખાઓ જાણે પીતા હો, પ્રવાહી એ રીતે પીવો જાણે ખાતા હો. આ નિયમનું પાલન કરો, ચાવીને ખાઓ, સમસ્યા જ નહીં રહે. હમણાં અમારી 2-2.5 મહિના પહેલા ગાંધી આશ્રમે પ્રોગ્રામ હતો, નેચરોપથી દે પૂછવાયો હતો. ત્યાં એક નેચરોપથીના ડોક્ટરે એમનો એક પેશન્ટની વાત કરી કે મુંબઈમાં એક 180 કિલો વજનવાળો વ્યક્તિ હતો. 180 કલ્પના કરો કેવો દેખાતો હશે. આ 180 કિલો વજનવાળા વ્યક્તિને કોઈએ એક જ વાત એના મગજમાં નાખી કે તારું વજન ઉતારવું છે, તું ચાઈને ખાવાનું ચાલુ કર. આ વાત પેલા માઇન્ડમાં ઘૂસી ગઈ ભારે વજનવાળા વ્યક્તિના, અને એને ચાવીને ખાવાનું ચાલુ કર્યું. ખાલી આ ચાવવાના નિયમનું પાલન કર્યું, એને વજન કેટલું ઓછું કર્યું ખબર છે? 180 માંથી 100 કિલો વજન ઓછું કર્યું. કોઈ નિયમ નહીં, ખાલી ચાવીને ખાવાથી વજન ઘટ્યું. અહીંયા બેઠેલા છે વજનવાળા, તમારા કાચું ના ખાવું હોય તો કઈ નહીં, પણ ચાઈને ખાવાનું ચાલુ કરો, એમનું વજન ઘટી જશે. હું એ જ કઉ છું કે તમે ચાવીને ખાવાનું ચાલુ કરો, તમારો કોળીઓ ખાવાનું નહીં પીવાનો, બસ રોટલી જ્યાં ખાવ એને એટલો બધો ચાઈ કાઢો કે કોળિયા જેટલી લાળ પેદા થઈ જાય અને પ્રવાહી બની ગયા પછી પીવો. પીઝા બર્ગર ખવાય જોડે? હા, પીઝા ખવાય પણ ચાવવા બોલે. તમે રસ કરી મોકલો, આંતરડું ભલે પતલું હોય, આ પતલા આંતરડામાં ક્યાંય મન રોકાય? બીજા દિવસે તો બહાર ફેંકાઈ ગયો હોય, સડો થાય જ નહીં, ફટાફટ નીકળી જાય.
શરીરમાં કચરો રહે જ નહીં, કબજિયાત રહે જ નહીં, કબજિયાત ના રહે તો સમસ્યાઓ જ નથી. પાણીનું મમડાવવાનું, ખાવાનું, પાણીને ખાવાનું, પીવાનું નહીં. મમડાવો, મમડાઈ મમડાઈ ખાતા હોય એ પાણી પીવાનું. લાળ જવી જોઈએ. અહીંયા નિયમ શું છે કે તમે જેટલો ખોરાક પેટમાં મોકલો છો એટલી જ મોઢાની લાળ પેટમાં જવી જોઈએ. આ ભૂલો કરી છે બધી નાની નાની વાતોની સમસ્યાઓ અહીં છે, બીજે કઈ નથી. તમારું વજન વધી ગયું તે તમે કુંડલી લખી દીધું કે આટલી ઉંમરે આટલા રાખી જશો. અચ્છા તમને 55 વર્ષે ડાયાબિટીસ થઈ જશે, હે 58 વર્ષે એટેકમાં પતી જશો. આ કુંડલી કેમ લખ્યું? તમને એક સરસ